આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે કે ધૂળના તોફાન વરસાદથી મુંબઈ અસ્તવ્યસ્ત, ઘાટકોપરમાં હોર્ડિંગ્સ તૂટી પડતા 8ના મોત, મધ્ય રેલવેની સર્વિસ ખોટકાઈ, 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. અન્ય એક હેડલાઇનમાં ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, ભારે પવન આંધી સાથે ક્યાંક કરા પડ્યા, અરબ સાગરમાં ચક્રવાતી સિસ્ટમ રચાઈ. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે કે ઈરાનનું ચાબહાર પોર્ટ હવે ભારતનું, વ્યૂહાત્મક બંદર 10 વર્ષની લીઝ પર લેવાનો સોદો પૂર્ણ, અફઘાન મધ્ય એશિયામાં વેપાર વધશે, પાકિસ્તાન ચીનને મોટો કૂટનીતિક ફટકો. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે પૂર્વ કચ્છમાં તોફાની પવન સાથે વરસાદ, રાપર, ગાંધીધામ, ભચાઉ, અંજાર, ભુજ સહિતના સ્થળે ભારે પવન ફૂંકાયો, અનેક સ્થળે હોર્ડિંગ્સ ઉડ્યા. નમસ્કાર, હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે મુંબઈ દિલ્હી ટ્રેનની તત્કાલ ટિકિટ ખુલતા જ 50 સેકન્ડમાં પેક. રજાઓમાં હાલાકી, વેકેશન અને ચારધામ યાત્રાને કારણે કચ્છથી ઉપડતી ટ્રેનો 1 મહિના સુધી ફૂલ. એજન્ટ પ્રથા નાબૂદ કરવા ઓનલાઈન બુકિંગની સુવિધા ઉભી કરાઈ, પરંતુ પેસેન્જર માટે બુકિંગ હજુ પણ સરળ નહીં. તત્કાલ ટિકિટ બુક કરાવવા એજન્ટ માટેનો સમય 10:15 વાગ્યાનો. આ ઉપરાંત અન્ય એક સમાચારમાં વેકેશનના કારણે પ્રવાસીઓ વધ્યા, ત્યાં જ ભાવ વધારાએ બજેટ બગાડ્યા. ખાનગી એરલાઇન્સની મનમાની, ભુજથી મુંબઈની ફ્લાઇટનું ભાડું 18,000ને પાર. નવી ફ્લાઇટની રજૂઆત વચ્ચે ભાવ ઘટાડવા માટે ચૂપકીદી અકળાવનારી. અન્ય એક સમાચારમાં છત્તરડીવાળા તળાવ ફરતે બનેલા વોકવેનું કામ ફરી બંધ. 3 સપ્તાહનું કામ 3-1 મહિનાથી ગતિમાં નથી. ચોમાસા પહેલા નહીં થાય તો વોકર્સ માટે ત્રાસદી. હું હિરલ સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે. 4th તબક્કાની 96 બેઠક પર સરેરાશ 62.31% મતદાન. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66%. સંદેશના બીજા પાને સમાચાર છે. અંજાર શહેરની ગંગોત્રી સોસાયટીમાં ગટર મિશ્રિત પાણીથી મહિલાઓ ત્રસ્ત. પાલિકા દ્વારા ખોદાયેલા ખાડા અંગે પણ મહિલાઓ દ્વારા કરાઈ રજૂઆત. નગરપાલિકા સમક્ષ રજૂઆત કરાતા પ્રમુખે આપ્યું વધુ એકવાર આશ્વાસન. સંદેશની બીજી એક હેડલાઇન છે. કાયમી શિક્ષકોને વેકેશનમાં પગાર મળે તો કરાર આધારિત જ્ઞાન સહાયકને કેમ નહીં. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્ય સ્તરે રજૂઆત કરાઈ. કરાર રદ થતા હવે 1 માસની રોજગારી માટે ક્યાં જવું, તે સવાલ સર્જાયો. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાનાની હેડલાઇન છે, આ વખતે ચોમાસું વહેલું, આગામી સપ્તાહે આંદામાનના સાગરમાં એન્ટ્રી. આ વખતનું ચોમાસું ગયા વખત કરતા સારું અને 2022 જેવું નીવડવાની હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગ મેના અંતમાં વધુ એક વર્તારો જાહેર કરશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. કચ્છના નાના રણમાં જમીન વિવાદ, મારામારી અને ફાયરિંગમાં 4 ઘાયલ. કાનમેર નજીક નાના રણમાં 2 જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસની દોડધામ. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે. ગુજરાતમાં બેરોજગારીનું અસલી ચિત્ર. પોલીસ ભરતી માટે 15 લાખ અરજી. રાજ્ય સરકારે PSI લોકરક્ષક માટે 12,272 જગ્યા ભરવા અરજીઓ મગાવી છે. 15 નવેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. હું હર્ષા ઠક્કર. કચ્છોદય સમાચારમાં જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં વરસાદની સંભાવના.
તારીખ 15-18 મે સુધીમાં જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી. રાજસ્થાન અને પાકિસ્તાન પર કેન્દ્રિત સિસ્ટમની અસરથી આવશે વાતાવરણીય બદલાવ. હું નીરજ મચ્છર. ગઈકાલના દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર સમાચાર છે, નેપાળના પર્વતારોહક કમી રીતા શેરપાએ 29મી વખત સર કર્યો એવરેસ્ટ. આ સાથે વિશ્વના સૌથી ઊંચા શિખર ઉપર વિજય મેળવવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો. 71 વર્ષ પહેલાથી એવરેસ્ટ આરોહણના પ્રયાસો શરૂ થયા ત્યારથી હજી સુધીમાં કોઈ પર્વતારોહકે આટલી બધી વાર એવરેસ્ટ પર વિજય નથી મેળવ્યો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ કમી રીતા 1994 થી સતત દર વર્ષે એવરેસ્ટ પર ચડાઈ કરતા હતા અને આ વખતની તેમની 29મી ચડાઈ હતી. માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં સાગરમાથા કહે છે. સાગરમાથા એટલે સ્વર્ગનું મસ્તક. 71 વર્ષ પહેલા તારીખ 29 મે 1953 ના દિવસે ન્યુઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હેલેરી અને શેરપા તેનસિન નોર્ગે સૌથી પહેલીવાર આ શિખર ઉપર વિજય મેળવ્યો હતો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.